તો પેટ્રોલ ડીઝલના ભાવમાં તો સતત વધારો થઈ જ રહ્યો છે, પરંતુ હવે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અદાણી ગેસે કર્યો છે આ ભાવ વધારો, તો સીએનજીના ભાવમાં 95 પૈસાનો વધારો કરાયો છે, જ્યારે પીએનજીના ભાવમાં 1.29 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. ગુજરાતમાં સીએનજીના 4 લાખ ગ્રાહકો છે, તેને આની સીધી અસર થશે. આ સાથે જ પીએનજીના 10 લાખથી વધુ ગ્રાહકો છે, જેમના પર ખર્ચનો બોજો પડશે. તો પેટ્રોલ ડીઝલના ભાવ તો વધી જ રહ્યા છે, જનતા મોંઘવારીનો માર સહન કરી જ રહી છે, પરંતુ હવે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે, જેથી હવે વધુ મુશ્કેલી સહન કરવાનો વારો આવશે. સીએનજીના ભાવમાં 95 પૈસાનો, જ્યારે પીએનજીના ભાવમાં 1.29 રૂપિયાનો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં સીએનજીના 4 લાખ ગ્રાહકો છે, જેમને આજે ભાવ વધારો થયો છે, તેની સીધી અસર થશે. તો આ તરફ ગુજરાતમાં પીએનજીના જે ગ્રાહકો છે તે 10 લાખથી પણ વધારે છે, તેમને પણ આની સીધી અસર થશે. કેમ કે જે રીતે લોકો કહેતા પેટ્રોલ ડીઝલના ભાવ વધતા હતા, તેથી લોકો આ તરફ વળ્યા, પણ હવે આમાં પણ ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે, જેથી હવે લોકોને વધારે હાલાકી ભોગવવી પડશે. જે રીતે મોંઘવારી વધી રહી છે, તમામ જે વસ્તુઓ છે તેના ભાવ પણ વધી રહ્યા છે, ને એક બાજુ કોરોના બાદ લોકોના નોકરી ધંધા પણ ખોવાઈ ચૂક્યા છે, ત્યારે હવે મુશ્કેલીમાં મુકાઈ છે જનતા.